जन विकास संस्था तथा सामाजिक न्याय केंद्र अमदावाद तथा राजूला दरियाना दायरा कानूनी सहाय केंद्र द्वारा राजूला सरकारी हॉस्पिटल ने ऑक्सीजन मशीन अर्पण करवामां आव्या। जन विकास संस्था तथा सामाजिक न्याय केंद्र अमदावादना गंगभाई शेठी तथा राजूला ने दरियाना दायरो कानूनी सहाय केंद्र द्वारा वकील अरिंदभाई कुमार द्वारा ऑक्सीजन कंट्रक्शन मशीन दान में राजूला सरकारी हॉस्पिटल ने अपायु। दान में आ मशीन हवामांथी ऑक्सीजन खेंची कोरोना दर्दी ने ऑक्सीजन आपे छे। कोरोना दर्दीओ ने ऑक्सीजन नी जरूर छे तेवा दर्दीओ ने राजूला सरकारी हॉस्पिटल में थती सारवार में ऑक्सीजन मळी रहेशे। आ प्रसंगे राजूला शहेरना दरियाओना दायराना कानूनी सहाय केन्द्रना वकील अरविंदभाई खुमाण तेमज राजूला सरकारी हॉस्पिटलना डॉक्टर मुकेश वलदाणिया, डॉक्टर विनू कलसारिया तेमज राजूभाई शहेरना नामांकित डॉक्टर एम एस सर्जन, डॉक्टर मुछड़िया, बालूभाई गोहिल एडवोकेट, के एस राठौर, किशोरभाई थाकड़ा, मूलजीभाई तेमज गुजरात समाचार पत्रकारना भूपतभाई तेमज के एन न्यूज तंत्री योगेशभाई कानाबार, काठियावाड़ी न्यूजना अमरूभाई, अवध न्यूजना कनुभाई वरु, दिव्य न्यूजना इरफानभाई गोरी वगैरह उपस्थित रहा था। હું અરવિંદભાઈ કુમાર, એડવોકેટ અને સંચાલક દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર રાજુલા, અમે જ્યાં જોઈ રહ્યા છું ઓક્સિજન કન્સલ્ટેટર જે મશીન છે એ આપણી સંસ્થા તથા અમદાવાદની જનવિકાસ સંસ્થા અને સામાજિક ન્યાય કેન્દ્ર સંસ્થા એમના તરફથી રાજુલાની જે સરકારી દવાખાનું છે તે આપવામાં આવ્યું છે। હાલમાં જે કોરોનાનો જે રોગચાળો છે એમાં કોરોનાના દર્દીઓને આ મદદરૂપ થાય, ઓક્સિજન મળી શકે એવા હેતુથી અમારી જે જનવિકાસ સામાજિક ન્યાય કેન્દ્ર અને દરિયાનો દાયરો રાજુલા તરફથી અમે આપવામાં આવ્યું છે। હું ડૉક્ટર મુકેશ જરામભાઈ બલદાણિયા, જનરલ હોસ્પિટલ રાજુલાથી। હું અરવિંદભાઈ અને એમના સાથી મિત્રોનો ખૂબ જ આભાર માનું છું કે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અમારી હોસ્પિટલને દાનમાં આપીને પુણ્યનું કામ કર્યું છે। આ મશીનથી 5 લિટર સુધી ઓક્સિજન પેશન્ટને આપી શકાય છે। આની જરૂરિયાત પીક સમય હતો જ્યારે કરવું ત્યારે અમારે બહુ હતી, અત્યારે કેસો ઓછા થયા છે એટલે મશીન અત્યારે નહીં ઉભા મળી, પણ જ્યારે આવી સિઝન આવે ત્યારે આની બહુ જરૂરિયાત ઊભી થતી હોય છે। હું અમારા અધિક્ષક સાહેબ શ્રી, હોસ્પિટલનો સ્ટાફ અને સમગ્ર હોસ્પિટલ પરિવાર તરફથી અરવિંદભાઈ કુમાર, જન વિકાસ સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું। લોકમાન્ય પ્રતિનિધિ છે, સેવાભાવી છે, ઘણી બધી સંસ્થાઓ ચલાવે છે। આ મશીન ઓક્સિજન કોન્સન્ટ્રેટર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને સમય યાદ આવે છે કે જ્યારે આપણે ઓક્સિજન વિના ફાંફા મારતા હતા, કે જ્યારે ભલભલા માણસો ઓક્સિજનના સિલિન્ડર ગોતવા માટે, ઓક્સિજનના રેગ્યુલેટર ગોતવા માટે દયનીય પરિસ્થિતિમાં મુકાયા હતા, અને ઘણા માણસો એ પોતા ઓક્સિજન વિના શ્વાસ પોતાના તોડી દીધા હતા। આ એક એવો સમય હતો કે જેને આપણે ઇતિહાસનો, આપણા આપણી આપણી જે યાદગીરી છે એનો ઇતિહાસનો ખરાબમાં ખરાબ સમય તરીકે આપણે યાદ રાખશું। જેમ આપણી જૂની પેઢીઓ વિશ્વયુદ્ધને યાદ રાખે છે એવી રીતે આપણે આ સમયને યાદ રાખશું। આવી ભયંકર સમયમાંથી આપણે પસાર થયા છીએ, આમાંથી આપણે એક બોધપાઠ લેવાની જરૂર છે કે આપણે એ ઇમરજન્સી માટે તૈયાર નહોતા, હવે આપણે એ ઇમરજન્સી માટે સજ્જતા રાખવાની છે। સજ્જતા એટલે એવી રીતે કે ભાઈ જો અત્યારે આની કશી જરૂર નથી, અત્યારે આ મશીન એમને પડ્યો રહેવાનું છે, પણ જ્યારે આની જરૂર ઊભી થશે ત્યારે આવા 100, 200, 500 મશીન પણ ઓછા પડશે, એટલે એવી માત્ર આપણે સજ્જતા રાખવાની જરૂર છે। બીજા નંબરમાં આપણે એ સજ્જતા રાખવાની જરૂર છે કે આ ભયંકર મહામારી હવે ફરીથી ન ફેલાય, એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વેક્સિન આ ત્રણેયની જાગૃતિ આપણે જરૂરી છે। આપણે જીવતા માનવીઓ છે, આપણે વાયરસ સાથે કાયમી પનારો છે, આ વાયરસ આપણાથી ઘણો સિનિયર છે, 3 અબજ વર્ષ પહેલાં એનો જન્મ થયો, માનવના જન્મને તો માત્ર 3 લાખ વર્ષ થયા છે, એટલો સિનિયર આ વાયરસ આપણાથી છે। એ આપણને હંમેશા જીતવા પ્રયત્ન કરે છે, પરંતુ ઉત્ક્રાંતિમાં આપણે એનાથી એક ડગલું ઊંચા છીએ,